તો સુરતના બમરોલીમાં કારીગરો પોલીસ વચ્ચે ઘર્ષણ, ટેર ગેસના સેલ છોડાયા. સુરત શહેરમાં બામરોલીની હરિઓમ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાં કારીગરનું કરંટ લાગતા મોત નિપજ્યા બાદ સાથી કારીગરોએ હોબારો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો. દરમિયાન એક સબવાહિનીમાં તોડફોડ કરવામાં આવી હતી, જેથી સ્થિતિ તંગ બની ગઈ હતી. તો આ સમયે કારીગરો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ 4 ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટોળાને વિખેરવા અને ઉશ્કેરેલા કારીગરોને રાઉન્ડઅપ કરી મામલો શાંત પાડવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી. હાલ સ્થિતિ કાબૂમાં હોવાની પોલીસે જણાવ્યું હતું, જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે. અને બમરોલી વિસ્તારમાં આવેલી હરિયમ ઇન્ડસ્ટ્રીમાં 138 નંબરના ખાતામાં સંચાનું કારખાનું ચાલી રહ્યું છે, જેમાં મૂળ ઓરિસ્સાવાસી 40 વર્ષીય કારીગર દયામોહન ગેવડ સંચા કારીગર તરીકે કામ કરતો હતો. આજે સવારે કારખાનામાં કામ કરતી વખતે અચાનક કરંટ લાગતા જમીન પર ઠરી પડ્યો હતો, જેને લઈને સાથી કારીગરો દોડી આવ્યા હતા અને માલિકને જાણ કરી હતી. જોકે માલિક ઉપરના મારે લઈ જવાનું કહ્યું હતું અને હું આવ્યા બાદ તેની સારવાર કરાવવાનું જણાવ્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં સાથી કારીગરો કારખાના પર એકઠા થઈ ગયા હતા અને હોબારો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસને મોટી સંખ્યામાં કાફલો દોડી આવ્યો હતો. આ મામલે સાથી કારીગરોને પરિવારજનોએ જણાવ્યું હતું કે કરંટ લાગવાથી દયાનું મોત નિપજ્યું છે, જેને લઈને કારખાનેદાર 10 લાખનું વળતર આપે એવું અને મૃતદેહને વતન લઈ જવા માટેની વ્યવસ્થા કરી આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. જોકે આ વાર્તાલાપ વચ્ચે મૃતદેહને લેવા આવેલી સબવાહિનીને જોઈ ટોરું ભડકી ઉઠ્યું હતું અને સબવાહિનીના કાચ તોડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. દરમિયાન પથ્થરમારો કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ 4 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હાલ સમગ્ર તંગ વાતાવરણને શાંત પાડવા પોલીસને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે કારીગરના મોત બાદ એકઠા થયેલા લોકો અને કારખાનાના માલિક વચ્ચે વળતર અને અન્ય માંગ અંગે વાતચીત કરવામાં આવી હતી, જોકે કોઈ નિવેડો આવ્યો ન હતો. દરમિયાન પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સબવાહિનીના કાચ તોડવામાં આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને કારખાના પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો, જેથી ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ સ્થિતિ કાબૂમાં છે અને કાફલો તૈનાત છે. હવે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવશે. વિધિશા ZS TV સુરત.